મિત્રો યુટ્યુબ ઉપર લર્નિંગ ગુજરાતી લખશો એટલે નીચે સબસ્ક્રાઈબ બટન દેખાશે ત્યાં ક્લિક કરશો બાજુમાં બે લાઇકોન છે એ પણ દબાવશો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને રેગ્યુલર મળતા રહે નમસ્કાર મિત્રો લર્નિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે વિડીયોની અંદર ચેપ્ટર કઈ રીતે ઉમેરવા મિત્રો અત્યાર સુધી આપણે વિડીયોની નીચે જે બધા અલગ અલગ ઓપ્શન હોય છે અલગ અલગ જે મુદ્દા હોય છે એ મુદ્દા પ્રમાણે આપણે ટાઈમસ્ટેમ્પ બનાવતા શીખ્યા હતા પણ ટાઈમસ્ટેમની સાથે અત્યારે યુટ્યુબનું એક નવું ફીચર આવ્યું છે ચેપ્ટર જે તમે જ્યારે તમે વિડીયો ચાલુ હોય છે ત્યારે નીચે જ જે પટ્ટી હોય છે એ ટાઈમલાઇનમાં જ એના ચેપ્ટર બતાવવામાં આવે છે તો શરૂઆત કરીએ આ વિડીયોમાં કઈ રીતે બનાવશું સૌ પ્રથમ મિત્રો આપણે ગૂગલ ક્રોમ ઉપર જઈશું અને લર્ન ગુજરાતી મારી જે ચેનલ છે એ ચેનલ ઉપર જઈશું તો અહીંયા યુટ્યુબ ચેનલ જે છે મારી લર્નિંગ ગુજરાતી એની અંદર આપણે જઈએ અને કોઈ એક વિડીયો આપણે અહીંયા લઈએ છીએ કે જેમાં ટાઈમસ્ટેમ્પ મેં મૂકેલા છે જેમ કે આ વિડીયો જે છે એની અંદર મેં ટાઈમસ્ટેમ્પનો ઉપયોગ કરેલો છે આને આપણે ક્લિક કરીએ છીએ અહીંયા જે આ વિડીયો વિડીયોમાં નીચે તમારે જવાનું છે શો મોરમાં અને શો મોરમાં આપણે આ શીખ્યા હતા આપણે આને કહેવાય ટાઈમસ્ટેમ્પ આ જે ટાઈમિંગ આપેલા છે એ દરેક મુદ્દા જે આટલા બધા મુદ્દા જો એક વિડીયોમાં આવરી લેવાતા હોય તો તમારે ટાઈમસ્ટેમ્પ અહીંયા તમે મૂકી શકો છો એ આપણે ગયા વિડીયોમાં શીખ્યા છે આ ટાઈમસ્ટેમ્પમાં જે છે અહીંયા તમે ક્લિક કરશો એટલે જે તે ટાઈમસ્ટેમ્પ ત્યાંથી એ મુદ્દો ચાલુ થઈ જશે બરાબર પણ આપણે એવું ઈચ્છતા હોય કે અહીંયા આ ટાઈમલાઇનમાં જ એ મુદ્દો જોવા મળે આ બધા મુદ્દા જે છે નીચે અહીંયા આપણે શો મોર જોવા ન હોય અને ટાઈમ લાઈનમાં જ અહીંયા જ તમને એ મુદ્દા જોવા મળે તો મિત્રો એકદમ સિમ્પલ છે તમારા વિડીયોમાં તમે અહીંયા તમારા એકાઉન્ટમાં લોગ ઇન છો અને તમારે આ વિડીયોના એડિટ વિડીયોમાં જવાનું છે એડિટ વિડીયોમાં જઈને તમારું જે ડિસ્ક્રિપ્શન છે એની અંદર મિત્રો અહીંયા ખાલી ઉભારીને સ્ટાર્ટિંગમાં તમારે લખી દેવાનું છે જીરો જેમ જીરો જીરો બરાબર અને ત્યારબાદ લખી નાખીશું સ્ટાર્ટ ઓકે તો આ સ્ટાર્ટિંગ થઈ ગયું જીરોથી જ્યારે આપણે વિડીયો ચાલુ થઈ ગયો બસ મિત્રો આટલું જ કરવાનું છે એટલે આ બાકીના જે બધા છે એ ચેપ્ટર બની જશે ફરી વાર મિત્રો સાંભળજો શરૂઆતમાં જ્યારે આ નથી ત્યારે મિત્રો આ નીચેના જે મુદ્દા છે બધા ટાઈમસ્ટેમ્પ માટે લાગુ પડે છે પણ જો હું માત્ર ખાલી આટલું જ ઉમેરી દઉં છું બરાબર શરૂનું જે ટાઈમિંગ છે એ સ્ટાન્ડર્ડ જે ટાઈમિંગ છે આપણે ઉમેરી દીધો સ્ટાર્ટિંગનો તો આ જે છે આખો ચેપ્ટર વાઇઝ બની જશે હવે હું આને માત્ર ખાલી સેવ કરું છું અને આપણે આ વિડીયો પ્લે કરી જોઈએ બરાબર હવે આપણે એ વિડીયોમાં જઈએ ઓકે તો મિત્રો અહીંયા આપણે એ વિડીયોમાં આવી ગયા છે હું આને રિફ્રેશ કરી દઉં છું તો મિત્રો હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ જે ટાઈમ લાઈન છે એ ટાઈમલાઈન ઉપર ચેપ્ટર બની ગયા છે બરાબર સ્ટાર્ટિંગનું જે આપણું ચેપ્ટર હતું એ એના પછી તમે જોઈ શકો છો પહેલું ચેપ્ટર ત્યારબાદ બીજું ચેપ્ટર એના જે અલગ અલગ જે પોઈન્ટ છે એ પોઈન્ટ પણ તમે જોઈ શકો છો બરાબર આ રીતે મિત્રો સરસ મજાના તમે ચેપ્ટર બનાવી શકો છો અને જે ચેપ્ટર જોવું હોય જે મિત્રોને તો અહીંયા મુદ્દો જે નંબર છે એ મુદ્દા નંબર જોઈને એ ડાયરેક્ટ જ એ મુદ્દા ઉપર ક્લિક કરીને એ પોઈન્ટ જોઈ શકે છે તો આજે સરસ મજાની તમે ટાઈમ લાઈનમાં ચેપ્ટર જેમ આપણે બુકમાં અનુક્રમ અણી હોય છે એ જ રીતે અહીંયા ચેપ્ટરના ભાગ પાડીને અને આપણે ચેપ્ટરના મુદ્દા સાથે અને આ રીતે વિડીયો બનાવી શકીએ છીએ એકદમ સિમ્પલ છે અને સરળ છે મને આશા છે કે તમને વિડીયો ગમ્યો હશે તો લાઈક જરૂર કરજો આવતા વિડીયોમાં હજી કોઈ નવી માહિતી સાથે મળશું અસ્તુ